નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસલાઈવ ન્યૂઝ બુલેટિન ને, જેના કે અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. અમિત શાહ પ્રવેશી શકશે ગુજરાતમાં, સુપ્રીમ નો ચુકાદો. કોંગ્રેસનું આગવું વચન, 10 લાખ ખેડૂતોને આપશે વીજ જોડાણ. કોઈ પણ સરકાર માટે પ્રજાનું હિત સર્વોપરી હોવું જોઈએ, પણ ગુજરાતની ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારત સરકાર પર ખોટા આરોપો મૂકે. બીજા જે રાજ્યો છે એમાં 4% ટેક્સ લે છે, વેટ લે છે, બરાબર. જયારે નરેન્દ્ર મોદી છે 15% લે છે અને જૂઠી જાહેરાતો આપે છે કે ભાઈ આ ગેસ મળતો નથી. આજે હું કહું 40% તો ગેસ અમદાવાદ ને મળે છે, આપણા ગુજરાત ના. હું એમ કહું, પણ એનો જે વેટ છે એ વેટ જો ઘટાડી નાખે તો આપોઆપ સસ્તો થઈ જાય ને. અને કાયમ ટીવીમાં થપડું મારે અને ખોટા ખોટા ભરમાવટ કરીને બતાવ્યા રાખે છે. આ સિવાય બીજો ધંધો નથી નરેન્દ્ર મોદી. ખરેખર તો ભાજપ સરકારની આ ખોટી જાહેરાતો ગુજરાતની પ્રજા માટે થપ્પડ સમાન છે. આપણી પાસેથી વસૂલ કરવામાં આવતી વેરાની રકમ આવી વાહિયાત જાહેરાતો પાછળ ખર્ચ કરવામાં આવે છે. આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. હવે અમદાવાદના આંગણે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દરેક જાતના ઇન્ડોર આઉટડોર રોડ સાઇડ પ્લાન્ટ વ્યાજબી ભાવે મળશે. સ્થળ ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન, પંચવટી રોડ, લો ગાર્ડન, અમદાવાદ. રવિવારે પણ શોપિંગની મજા માણી શકશો. ફોન નંબર 2644-68-61. સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર મામલે આરોપી ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું છે કે અમિત શાહ ગુજરાતમાં પ્રવેશી શકશે, સાથે કોર્ટે તેમના જામીન યથાવત રાખ્યા છે. જો કે અમિત શાહ સાથે જોડાયેલા તમામ મામલાઓની સુનાવણી ગુજરાત બહાર એટલે કે મુંબઈમાં થશે. કોર્ટના આ નિર્ણયથી સીબીઆઈને મોટો ફટકો પડ્યો છે. શાહ આજે સાંજે તેમના પરિવાર સાથે અમદાવાદ આવે તેવી પણ શક્યતા છે. દેખીએ, મેં તો યહાં થા તો મુઝે અભી જ્યાદા તો કુછ માલૂમ નહીં હૈ, મગર મેં સમજતા હું કે જહાં તક અમિત જી કા સવાલ હૈ, ઉનકે લીએ, ઉનકે પરિવાર કે લીએ યે એક બડી કમ્ફર્ટ યા મેં કહુંગા કે એક રાહત કા ફૈસલા હૈ. કોર્ટ કે ફૈસલે સામાન્યતઃ કોઈ ટીકા ટિપ્પણી કે લીએ યા કોઈ વિશેષ અવલોકન કે લીએ નહીં હોતે હૈ. ઓર જૈસે મેને પહેલે કહા કે મેને અભી આપકે મુંહ સે હી સુના હૈ, મેને ચુકાદા ભી નહીં દેખા ક્યા હુઆ, ક્યા હૈ ક્યા નહીં હૈ. મગર જહાં તક અમિત જી કા સવાલ હૈ, ગુજરાત આ સકેંગે ઉનકે લીએ ઓર ઉનકે પરિવાર કે લીએ એક બડી રાહત હૈ. અમિત શાહને ગુજરાતમાં પ્રવેશવાની મંજૂરીના સમાચાર વહેતા થતા જ તેમના સમર્થકો અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. તો બીજી તરફ અમદાવાદ જેલમાં બંધ ડીજી વણજારા, પાંડ્યન, અમીન સહિતના અધિકારીઓને મુંબઈ આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવે તેવી શક્યતાઓ છે. કારણ કે સુપ્રીમે આ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કર્યો છે. તો મોદીને અમિત શાહના પ્રવેશથી ચૂંટણીમાં મોટી રાહત થશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રકાશ જાવડેકર, રાજ્ય સરકારના પ્રવક્તા જય નારાયણ વ્યાસ અને સાંસદ વિજય રૂપાણીએ
સુપ્રીમના ચુકાદાને આવકારતા જણાવ્યું છે કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે, જેને પગલે અમિત શાહના આગમનથી મોટો ફાયદો થશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ કોંગ્રેસે પોતાનું 8મું વચન જાહેર કર્યું છે, જેમાં ગુજરાતના 10 લાખ ખેડૂતોને વીજ કનેક્શનો આપવામાં આવશે તથા 16 કલાક ગુણવત્તાવાળી વીજળી, 5 હોર્સ પાવરથી 100 હોર્સ પાવરના સોલાર પાવર અને વિન્ડ પાવરથી ચાલતા પંપમાં 90% સબસિડી અપાશે તથા ગુજરાતભરમાંથી ડાર્ક ઝોનની નાબૂદી કરવામાં આવશે તથા 18,000 ગામોમાં સોલાર સ્ટ્રીટ લાઇટની વિના મૂલ્ય વ્યવસ્થા કરાશે. ગુજરાત કોંગ્રેસે પ્રજા વિકાસ દર્શન 2012 હેઠળ આજે ખેડૂતો અને વીજળી બાબતે 8મા મુદ્દાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવશે તો ગુજરાતમાંથી ડાર્ક ઝોનમાં વીજળી ના આપવાની પ્રથા છે એ સંપૂર્ણપણે દૂર કરીશું, મીટર પ્રથા દૂર કરીશું અને ગુજરાતની અંદર અમે હોર્સ પાવરથી વીજળી આપીશું. એ ઉપરાંત જે ખેડૂતો પવન અને સૌર ઉર્જાથી પોતાના કૂવા કે બોરમાં પંપ લગાવવા ઈચ્છતા હશે એમને 90% સબસિડી આપીશું અને એના મરામતનો ખર્ચ પણ અમુક વર્ષ સુધી રાજ્ય સરકાર પહોંચશે. તથા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વર્તમાન ડેમો અને તળાવોને ભરી દેવામાં આવશે, જ્યારે બગાયત જમીન ઉપર ખેતી માટે ખેડૂતોને 20% સબસિડી આપવામાં પણ આવશે, જ્યારે અછતની પરિસ્થિતિમાં ખેડૂતોના મહેસૂલ દેવાની વસૂલી પર પ્રતિબંધ લાદવામાં આવશે. 8મા મુદ્દાની જાહેરાત કરતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા, વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2012ની ચૂંટણી બાદ કોંગ્રેસ સરકાર રચાશે તો ખેડૂતોને મોટી રાહતો આપવામાં આવશે. અમદાવાદના મણિનગર, સાબરમતી અને સૈજપુર ગોઘા વિસ્તારમાં ગઈકાલે લાઈવ ઇન્ડિયા અને સમૃદ્ધ જીવન ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જો કે બ્લડ ડોનેશન કેમ્પ અમદાવાદ ઉપરાંત દેશના 400થી વધુ શહેરોમાં યોજાયો હતો, જે માટે 1500થી વધુ બ્લડ બેંકો કાર્યરત રહી હતી. દેશમાં લાખોની સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. તો અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બોલિવૂડની અભિનેત્રી અમૃતા રાવ અને ખાડિયાના કોર્પોરેટર મયુર દવે ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી સાલ હોસ્પિટલ સામે આવેલા રામદેવપીર મંદિર ખાતે ગઈકાલે 11મા દિવસે ભવ્ય મેળો યોજાયો હતો, જેમાં રબારી, ભરવાડ અને ઠાકોર સમાજના 1-1.5 લાખ લોકોએ મેળાને માણ્યો હતો. આ મેળાનું આયોજન બાબા રામદેવ દેવસ્થાનમ ટ્રસ્ટ તથા સાઈધામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે સાથે મેળામાં આવનાર તમામ લોકોને 500 કિલોના પૌવાનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. લગભગ 125 વર્ષથી અહીં રામદેવ પીના નીજા ચડ્યા બાદ 11મા દિવસે મેળાના આયોજનની પરંપરા છે. એની અંદર વર્ષોથી લગભગ 100-125 વર્ષથી અહીંયા કાયમી મેળો ભરાય છે. એ પ્રમાણે પ્રણાલી પ્રમાણે અહીંયા ભરવાડ, રબારી, ઠાકોર તેમજ અન્ય જ્ઞાતિના લોકો મેળામાં પુષ્કળ રીતે આવે છે. એનો લાભ દરેક સમાજના લોકો લે છે. અમે અહીંયા બાબા રામદેવ દેવસ્થાન ટ્રસ્ટ અને સાંઈધામ સેવા સમિતિ આયોજિત સર્વ ભક્તોનું સન્માન, મતલબ એ લોકોની સેવા માટે ફ્રીમાં બટાકા પૌવાનું અમે આયોજન કર્યું છે અને સર્વે ભક્તો દ્વારા આ આયોજનને સફળ બનાવવામાં સૌનો સાથ અને સૌનો સહકાર રહે છે. દિવસે મેળાના આયોજનની પરંપરા છે. મેળામાં ગોપાલક વિકાસ સેવા સંઘના પ્રમુખ રમેશભાઈ ભરવાડ સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા, તો યુવા હૈયાઓ અને નાના ભૂલકાઓએ મન ભરીને મેળાની મજા પણ માણી. સ્ટર્લિંગ હોસ્પિટલે અમદાવાદમાં ગુજરાતના સૌ પ્રથમ પિટ્યુટરી ક્લિનિકનો પ્રારંભ કર્યો છે. ડોક્ટર પરિમલ ત્રિપાઠી અને ડોક્ટર નવીન પટેલ તથા ડોક્ટર હરિત બુચ જેવા પ્રસિદ્ધ ડોક્ટરોની આગેવાની હેઠળ શરૂ કરાયેલા આ ક્લિનિકમાં દ્રષ્ટિ બચાવવાના 2 સફળ ઓપરેશન થઈ ચૂક્યા છે. સ્ટર્લિંગ હોસ્પિટલના આ ક્લિનિકે પ્યુટિટરીની બીમારી ધરાવતા દર્દીઓને સારવાર માટેનો પ્રયાસ છે. સ્ટર્લિંગ હોસ્પિટલના પ્યુટિટરી ક્લિનિકની ટીમ દર શનિવારે દર્દીઓને કન્સલ્ટેશન તથા જરૂરી સારવાર પણ પૂરી પાડશે.
શું છે કે આ જે પિચ્યુટરી ગ્રંથિનો રોગ છે એ રોગ ગાંઠ તો આમ જે રીતે શરીરમાં ગાંઠ થતી હોય એ રીતે થતું હોય છે. આપણે ઇન્સિડન્સ જે છે એ લગભગ લાખમાં આપણને 1 કે 2 જોવા મળે. અમે જે ઓપરેટ કરતા હોઈએ તો એટલું ફ્રિકવન્ટલી ઓપરેટ કરતા હોઈએ તો અમે મહિનામાં 2 કેસ કરવાનું આવે. અને કેવી રીતે થાય છે તો ગાંઠ એક સેલ મતલબ બધવા માંડે અને એનો એના પર કોઈ નિરંતર ના રહે તો ગાંઠ થતી હોય છે. આ સર્જરી સામાન્ય રીતે તૈયારી કરતા પહેલા એમનું MRI કરાવવું પડે, એમનું હોર્મોનનું એસેસમેન્ટ કરાવવું પડે, એમનું એનેસ્થેશિયાની પૂર્ણ તૈયારી અને એનેસ્થેશિયા માટેની ફિટનેસ તૈયારી કરાવવી પડે, પેશન્ટને દાખલ કરી એના આંખના ફિલ્ડનું વિઝન ચેક કરવું પડે. આ બધું કર્યા પછી પેશન્ટને સર્જરી માટે લઈએ ત્યારે નાકની પૂર્ણ તૈયારી કરવી પડે, કમરમાંથી પાણી કાઢવા માટે એક નાની ડ્રેઇન મૂકવી પડે. પેશન્ટની સર્જરી જે પહેલાં અમે શરૂઆત કરી ત્યારે 3-4 કલાક ચાલતી હતી એ હવે અમારો તાલમેલ વધવાથી 70 થી વધારે સર્જરી કરવાથી અમે એ 1.5 કલાકમાં પૂરી કરી શકીએ છીએ. આમાં 2 સર્જન ભેગા મળીને કામ કરે છે, 2 નસકોરાથી અંદર જઈએ છે, નેચરલ ઓરિફિસ નાકના જ નસકોરામાંથી, બહાર ક્યાંય કાપાકૂપી નથી હોતી. સ્ટર્લિંગ હોસ્પિટલની ક્લિનિકની ટીમના સભ્ય તથા પ્રસિદ્ધ ન્યુરોસર્જન ડોક્ટર પરિમલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મગજના નીચેના ભાગમાં આવેલી આ એક ગ્રંથિ છે. ઘણા કાર્યોનું નિયંત્રણ તે ગ્રંથિ કરે છે તથા શરીરને થાક લાગે છે ત્યારે મળતા પ્રતિભાવને પણ નિયંત્રિત કરે છે. પિટ્યુટરીની ગાંઠ તેના અતિ ખરાબ વિકાસને કારણે ઉદ્ભવે છે અને એ કારણે પિટ્યુટરીના કાર્યોની અસર થાય છે. આ ગાંઠનું ઓપરેશન કરવાની પરંપરાગત પદ્ધતિ પ્રમાણમાં ખર્ચાળ છે અને દર્દી માટે જોખમી પણ છે. જોકે સ્ટર્લિંગ હોસ્પિટલના ક્લિનિકમાં અદ્યતન પદ્ધતિઓ અપનાવીને આ પ્રકારના ઓપરેશનને દર્દીને ઓછા સમયમાં ઓછા ખર્ચે તથા ઓછું જોખમ રહે તે રીતે કરી આપવામાં આવશે. સૌંદર્ય પ્રેમી મથારુ એસોસિએટ્સના અગ્રણી ગુરજીતસિંહ મથારુને સ્થાપત્ય અને ડિઝાઇન ક્ષેત્રે તેમના વ્યાપક પ્રદાન તથા આંતરરાષ્ટ્રીય સ્થાપત્યને તેમણે આપેલી સર્વિસીસ બદલ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિટિશ આર્કિટેક્ટની પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ ફેલોશીપ હાંસલ કરવાનું બહુમાન મળ્યું છે. આ પ્રકારની ફેલોશીપ હાંસલ કરનાર માત્ર 3જા ભારતીય ગુરજીતસિંહ મથારુ છે. આ બહુમાન પ્રાપ્ત કરનાર વિશ્વની સૌથી નાની ઉંમરની તે વ્યક્તિ છે. અન્ય 2 ભારતીય સ્થાપિતોને આ બહુમાન હાંસલ થયું છે, તેમાં પ્રસિદ્ધ સ્થાપિત ડોક્ટર બીવી દોશી અને ચાર્લ્સ કોરિયાનો સમાવેશ થાય છે. રીબા ઇન્ટરનેશનલ ફેલોશીપ એ રીબા દ્વારા બ્રિટન સિવાયના દેશોના સ્થાપત્યોને તેમના સ્થાપત્ય ક્ષેત્રે તેમના ચોક્કસ પ્રદાનની કદર કરીને દર વર્ષે એનાયત થતો લાઈફ ટાઈમ એવોર્ડ છે. ગુરજીતસિંહ મથારુએ જણાવ્યું હતું કે આ બહુમાન અંગે કલ્પના જ નહોતી કરી. વૈશ્વિક સ્થાપત્યની ઉચ્ચતમ ઓથોરિટીમાં ગણના પામતા હું ખૂબ આનંદિત છું. ऐसा होता है कि कुछ सालों से उनकी जो जूरी मेंबर हैं वो लोग हमारे काम को देखते रहते हैं और उन्हें लगता है कि कुछ इसमें इम्पोर्टेंस का काम हो रहा है तो फिर वो दूसरे को प्रपोज करते हैं और कुछ नामों के अंदर से ही सिलेक्शन लिया जाता है. तो हमने कोई एक तरह का कोई काम नहीं किया, अलग अलग तरह के काम किए हैं. पब्लिक बिल्डिंग्स हैं, अहमदाबाद में एक ब्लड सेंटर बनाया था, प्रथमा ब्लड सेंटर आप से जानते होंगे. कुछ घर बनाए हैं बापूनगर में, अभी ESIC हॉस्पिटल बनाया है जो गरीब से गरीब लोगों के लिए है, और सूरत में एक क्रेमेटोरियम शमशान बनाया है जिसको भी अवार्ड मिला था. તેમનો અજોડ ટેકિંગ ગ્રીન અને આછા ભૂરા રંગ દ્વારા નિખાલસ માનસ દર્શાવતા સ્થાપત્યના અભિગમને કારણે પર્યાવરણના સામાજિક ઉદ્દેશ સાથે એકરૂપતા ધરાવતા મકાનોનું નિર્માણ કર્યું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર્દિક આઈ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.